અભ્યાસ કરશું વિષય હિન્દી ઇકાઈ નવ કેસા સોર કેસા એટલે કેવો અને સોર એટલે અવાજ કેવો અવાજ ઈસ ઇકાઈ મેં સવાંદ કે સાથ સવાન એટલે કે એક વ્યક્તિ બોલે છે અને બીજી વ્યક્તિ સાંભળે છે અને એનો જવાબ આપે છે કે સાત ચિત્રો દ્વારા સબ્જીઓ કા પરિચય દિયા ગયા છે એટલે જે શાકભાજી છે એના ચિત્રો પણ આપણને અહીં આપેલા છે તમે ચિત્ર જોઈ શકો છો બિરજુ ચાચાને અપને ખેત મેં સબ્જીયા બોઈ હતી આ જે ચિત્રમાં જોવા મળે છે બિરજુ કાકા છે અપને ખેત મેં એટલે એને પોતાના ખેતરમાં ખેત એટલે ખેતરમાં સબ્જીયા એટલે શાકભાજી બોઈથી એટલે કે વાવી હતી બિરજુ કાકાએ પોતાના ખેતરમાં શાકભાજી વાવ્યું હતું તમે જોઈ શકો છો અહીં શાકભાજી આપણને જોવા મળે છે દોપર કા સમય થા દોપર એટલે કે બોપોર બપોરનો સમય હતો બિરજુ ચાચા પેડ કી છાયા મેં આરામ સે લેટે થે અહીં તમને લખ્યું નથી પેડ પણ વૃક્ષનું ચિત્ર દોર્યું છે એટલે કે વૃક્ષની છાયામાં આરામ સે લેટે થે એટલે આરામથી સૂઈ રહ્યા હતા

ખેલતે ખેલતે રમતા રમતા બધી શાકભાજી જે છે એ નોકઝોગ પર ઉતરાય નોક ઝોક એટલે ચર્ચા કરવા લાગ્યા ત્યાર પછી આપણને બટાટાનું ચિત્ર આપ્યું છે બટાટાને આપણે હિન્દીમાં આલુ કહેલ આલુને કહા મેં સબ સબ્જીઓ મેં સરતા છું એટલે બટાટા જે છે એ કહે છે કે મેં સબ સબ્જીઓ મેં સરતા છું એટલે કે હું બધા શાકભાજીમાં સર્વશ્રેષ્ઠ છું સભી સબ્જીઓ મેરે બીના અધૂરી હે કે બધી શાકભાજી મારા વિના અધૂરી છે

વટાણા જે છે એના જે બીજ છે ઉછલ કર બહાર આ ગયે ઓર કહને લગે હમે ભૂલ ગઈ એટલે કહે છે તમે મને ભૂલી ગયા કંઈ પ્રકારની સબ્જીયા એટલે કે કેટલા પ્રકારની જે શાકભાજીઓ છે ઘણા બધા પ્રકારની એમાં પછી પુલાવમાં ભાતમાં ઓર ચટપટી કચોરી કી જાન હે હમ એટલે કે એની જાન એટલે એનો જીવ છું કચોરીઓમાં ભાતમાં ઘણા બધા શાકભાજીમાં બધે વટાણાનો ઉપયોગ થતો હોય છે ઉસી સમય

આ રાયતા હલવાને કેવી રીતે બને ગાજરને કહા ગાજર જે છે એ વચ્ચે બોલે છે હલવા તો મેરા ભી બનતા હલવા જે બને છે તો મારો પણ હલવો બને છે મેરા રૂપ રંગ દેખા હે એટલે એમ કે છે તમે મારો રૂપ અને રંગ જોયું છે કેટલા સુંદર લાલ રંગ હે મેરા એટલે કે કેટલો સુંદર અને સરસ મજાનો લાલ રંગ છે મારો મેરા એટલે કે મારો

આગેઆઈ બંધ ગોભી એટલે કે કોબીજ એ પણ શું થાય છે આગળ આવે છે શા માટે ગાજર એમ કહે છે મારો હલવો પણ બને છે મારો રંગ પણ લાલ છે અને મને જો લોકો ખાય છે એનું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે કોબીજ આવે છે આગળ મેં બી આરોગ્ય કે લી ઉપયોગી હું એ પણ એમ કહે છે કે હું પણ તંદુરસ્તી માટે ઉપયોગી છું સબ્જી કે અલાવા સબજી કે અલાવા એટલે શાકભાજી સિવાય અલાવા એટલે સિવાય કચુંબર ઓર સલાદ મેં ભી મેરા સ્થાન હે કચુંબર અને સલાડમાં પણ મારું સ્થાન છે મિર્ચ પીછે કયો એટલે મરચી એમ કહે છે મરચું જે છે એમ કહે છે હું કેમ પાછળ ક્યુ રહે એટલે એમ કહે છે કે મરચું કેમ પાછળ રહી જાય વી કહેને લગી સભી ચૂપ હો જાય એ પણ કહે છે કે તમે બધા હવે ચૂપ થઈ જાઓ તમે કાંઈ બોલોમાં મેરે બિના સબકી ક્યાં કિંમત હે એટલે કે હું ન હોય તો તમારા બધાની શું કિંમત છે મેરે સભી સબ્જીયા આ ફીકી એટલે કે મારા વિના કોઈ પણ શાકભાજીનો કઈ સ્વાદ જ નથી મેં પતલી ઓર ચુસ્ત હું પાતળી અને ચુસ્ત છું ભીંડી બી આપની ઓર અનુઠે સ્વાદ કી કરને લગી અને ત્યારે ભીંડો પણ એની જે કોમળતા જે છે એનો જે સ્વાદ છે એની પ્રશંસા કરવા લાગે છે અબ કરેલા કેસે ચૂપ બેઠતા હવે આ બધાય બોલે છે તો કારેલું જે છે એ કેમ ચૂપ બેસે વહ બોલને જા રહ્યા હતા તો હજી જ્યારે બોલવા જાય છે ત્યારે ટમાટર ને ઉસકો બીચ મેં રોક દીયા એટલે ટમેટું જે છે એને એને અહીંયા જ રોકી દીધું ભાઈ તમે ન પેલા બોલો પેલા હું બોલું તેરા નામ સુનતે બચ્ચે દૂર ભાગતી હે એટલે કહે છે જ્યારે તમારું નામ સાંભળે છે ત્યારે બાળકો જે છે દૂર ભાગે છે મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હૈ એટલે કે મારો જે ખાટો મીઠો જે સ્વાદ છે એ બધાને પ્યારો લાગે છે એટલે કે છે સિર્ફ રૂપરંગી કાફી નહીં એટલે કે ખાલી રૂપ અને રંગ જ કાફી નથી જબરજસી બીમારી ઠીક કરીને મેં લોગ મેરા પ્રયોગ કરતે હે એટલે જ્યારે કોઈને તાવ આવી જાય છે એવી જયારે બીમારી હોય ત્યારે એને સારું કરવામાં પણ મારો પ્રયોગ થાય છે આખી મેં કલગીદાર બેંગનાયા એટલે કે અંતે કલગીવાળું જે એટલે કે જે ડીટીયાવાળું સરસ જે છે એ રીંગણું આવે છે અપને સભી કો શાંત કરતી કહા દોસ્ત આ સબ અપને અપને સ્થાન પર ઉપયોગી એવમ સહીએ એ બધાને શાંત કરતા કહે છે કે દોસ્ત એટલે કે મિત્ર તમે બધા તમારી જગ્યાએ તમારું જે સ્થાન છે ત્યાં તમે બધા ઉપયોગી પણ છો અને તમે બધા સાચા છો મિલઝુલ કચુંબર લીજતદાર હોતા હે એટલે કે જયારે બધાનો ઉપયોગ કરવામાં આવે છે અને જે કચુંબર બને છે એ સારું બને છે સલગમ એટલે બીટ ગાજર એટલે ગાજર બંદગોભી એટલે કોબીજ કકડી એટલે કાકડી અને મીર્ચ એટલે મરચું ત્યાર પછી છે કે આલુ શકરકંદ ફૂલગોભી ભીંડી સે બની સબ્જી મનભાવન બનતી હે એટલે જ્યારે બટેટા શકરિયું ફુલાવર અને ભીંડી એટલે કે ભીંડાનું જે શાક બને છે એ પણ મનભાવન એટલે બધાને પસંદ હોય એવું બને છે ત્યાર પછી છે કે મિર્ચ ધનિયા અદ્રક એટલે કે મરચું ધનિયા એટલે કોથમીર અદ્રક એટલે આદું જેસે મસાલે એટલે કે આ જે મસાલા છે એ રસોઈમાં સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હે આનેથી રસોઈમાં સ્વાદ અને સુગંધ આવે છે ઇસ તરહ હમ સાથ એટલે કે આવી જ રીતે આપણે બધા એક સાથે રહીએ ઘુલ મિલકર ઓર ભી મજેદાર હો જાતે કે જો આપણે આવી રીતે બધા સાથે રહીએ તો આપણે જે વસ્તુ જે છે એ ખૂબ જ સારી બની જાય છે

જમીન કે અંદર ઘૂસ ગઈ આ જે શાકભાજી છે એ જમીનમાં થાય છે એટલે આ બધા જે શાકભાજી છે એ જમીનની અંદર વયા જાય છે ભીંડી મટર બેંગન ટમાટર પૌધે કે ડાલીઓ પર છીપ ગઈ આ બધા જે છે એના પૌધા હોય છે ભીંડાનું વટાણાનું રીંગણાનું અને ટમેટાનું તો આ બધા એ જે પૌધા જે છે એની ડાળીઓ પર જઈ અને બેસી જાય છીપ ગઈ બિરજુ ચાચા આપને કામમાં મસ્કુલ હો ગઈ અને જે બિરજુ કાકા છે એ એનું જે કામ છે એમાં એ વ્યસ્ત થઈ ગયા ત્યાર પછી છે મિત્રો શબ્દાર્થ અનુઠા એટલે ઉત્તમ અદ્વિત્ય એટલે કે સરસ જવર એટલે કે બુખાર ગુજરાતીમાં આપણે જેને તાવ કહીએ છીએ કાફી એટલે પર્યાપ્ત બોફર એટલે મધ્યાહન તો બોપર આપણે જે કહી છે ફીકી એટલે કે સ્વાદહીન એમાં કઈ સ્વાદ જ નથી હોતો સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ સમાન એટલે માન ચાટ એટલે ચટપટા વ્યંજન આખીર એટલે અંધ

તમે આ વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સ્કૂલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો